सुखदेव जी महाराज कहे छे के राजन माक्षर मास आव्यो छे, माक्षर महीनो आव्यो अने ए समय व्रजनी जे बालिकाओ छे ए कात्यायनी देवी नु व्रत करे छे। आपणी पहला परंपरा हती के नानी नानी जे बालिकाओ होय ए माताजी नु व्रत करे, जो के व्रत तो आजे ही थाय छे, पहला ही थतुं हतुं, हजी थाय छे, पण एमां फेर बहु पड़ी गयो। એવું કહેવાય છે કે બાલિકાઓ એ જે વ્રત કરે, જાગરણ કરે, તો વડીલો એવું કહેતા કે આ વ્રત કરને તો હારો પતિ મળે। તો હવે અત્યારે આપણે તપાસ કરીએ તો શું ખરેખર તપ પ્રમાણે ફળ મળે છે ખરું? હવે તો તમારે નિર્ણય કરવાનો। તો વાસ્તવિકતામાં શું આવું હોય ખરું? આજના યુવા પેઢીને આવું મનમાં સંશય થાય। તો પહેલી વાત કે વાસ્તવિકતામાં વ્રત એ વ્રત કહેવાય ક્યારે? તો કે જે વ્રતને એના નિયમ અનુસાર જો કરવામાં આવે તો જ એ વ્રત વ્રત કહેવાય છે। જેવી રીતના તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમને દવા આપે અને પછી એમાં સાથે કહે કે આ ટીકડી સવારે લેજો, આ બપોરે જેમાં પછી લેજો, આ જેમાં પહેલાં લેજો, પછી એ પ્રમાણે ચાર દીની પાંચ દીની દવા આપી હોય તો જે રીતે લેવાની કીધી હોય, જે સમયે લેવાની કીધી હોય એ પ્રમાણે એ રીતથી જો દવા લ્યો તો તમે ચાર પાંચ દિવસે હાજા થાવ। પણ તમે એવો વિચાર કરો કે પાંચ દિવસથી કોણ યાદ રાખે કઈ હવાર લેવીને, કઈ જેમાં પહેલાં લેવીને, કઈ પછી લેવીને, મૂળી તો લેવાની જ છે ને, લાયની ઘારે બુકડો મારી જાય, બધી ટીકડીઓ કાઢીને ઘારે બુકડો મારી દઉં તો હાજા થાવ કે વૈયા જાઓ? એમ વ્રત છે એના નિયમ અનુસાર કરવું જોઈએ। આજે વ્રત થાય છે પણ હકીકત એના જે નિયમો છે એ પ્રમાણે નથી થતું, એટલે એનું પરિપૂર્ણ ફળ પણ મળતું નથી। કરવા ખાતર ખાલી દેખાવ રૂપ થઈ ગયું છે એમ કહેવાય કે જેમાં વાસ્તવિકતામાં ભગવાનને રાજી કરવાની ભાવના હોય, જાગરણ થાય તો એમાં માત્ર ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના હોય, જેમાં ભગવાનનું ભજન થાય એ સાચું જાગરણ છે। જાગરણ કોને કહેવાય? તો જેમાં જગદીશ્વરનું સ્મરણ થાય આનું નામ જાગરણ છે। પણ આજે તો અમે જોયું છે કે જાગરણના સમય હોય તો સવારની અંદર જમે તમે જ્યારે જાઓ તો દુકાનોની લાઈન જો, એ કોઈ તાળું હરખું ન રહ્યું, બધા એમ ગારો ભરી દીધો હોય, છાણ ભરી દીધું હોય, પોલીસ રાખવી પડે, પોલીસ ફરતી હોય, નતર આવી રીતના બધું તોફાન કરે, 12 એક વાગ્યા સુધી ફિલ્મ જોવે, અગાઉ જ એના ભાઈને કહી દે કે ભાઈ શહેરમાં જતો હોય તો સુપર ડુપર ફિલ્મની શેડ્યુલ લેતો આવજે, કેમ તો અમારા જાગરણ આવે છે, હવે 12 એક વાગ્યા સુધી ફિલ્મ જોવે અને પછી બધું ધામસલું રોડે નીકળે, અને રોડે એમ કહેવાય કે જે બધી રમતો કરે, અને એટલેથી અટકે તો વાંધો નહીં, અને પછી એમ કહેવાય કે બાલિકાઓ, ગોપ બાલિકાઓ જ્યારે વ્રત કરતી હતી એ જે માગણી કરતી હતી એ તો અલૌકિક માગણી કરતી હતી, પણ તમારી બાલિકાઓ શું માગણી કરે? હસબન્ડ હમેરા ઐસા હો, પર્સ મેં જિસકે પૈસા હો, અમને પતિ કેવો મળે? તો જેના ખિસ્સામાં પૈસા હોય। લંબી જિસકી હાઇટ હો, ગુસ્સે કાઓ લાઇટ હો, હાઇટ પૂરી હોવી જોઈએ પણ કોઈ દી ગરમ ન થવો જોઈએ, અમારા ઉપર ખીજાવો તો જોઈ જ નહીં, એટલે તે અટકે તો વાંધો નહીં। એનાથી આગળ જબ સાંસ સે મેરી ફાઇટ હો, ઘેરેથી જ નક્કી કે ત્યાં જઈને હાહુ વારે બાંધવાનું છે, બોલો। તો સાસુ સાથે જયારે ઝઘડો થાય ત્યારે મને કહેવો જોઈએ તું હી રાઈટ હો, તું જ સાચી છો, મારીમાં જ ખોટી છે, મન પવણાયો, કોઈએ તો બહુ સરસ ગાયું મેં ક્યાંક સાંભળ્યું કે કેવી પ્રાર્થના કરે, એવરી સન્ડે મૂવી દિખાએ, મૂવી દિખા કે ડિનર લે જાયે, એવરી સન્ડે મૂવી દિખાએ
मूवी दिखा के डिनर ले जाए, मुझको कहे मैं हूँ तेरा गुलाम, ऐसा पति मुझे दे भगवान। रघुपति राघव राजा राम, ऐसा पति मुझे दे भगवान। सुबह उठ कर चाय बना के मुझको जगाए, सुबह उठ कर चाय बना के मुझको जगाए। दर रविवारे मने फिल्म जोवा लई जाय, पछी खाली फिल्म जोवा एवुं लई जाय नहीं, न्या होटल मां खवरावे अने पाछो उपरथी मने केवो जोई हूं तो तारो गुलाम छुं। સવારમાં મારી પહેલા જાગી જવો જોઈએ, ચા બનાવતા આવડવું જોઈએ, ચા બનાવ્યા પછી મને કહે શ્રીમતીજી જાગો ચા તૈયાર છે, વ્રત છે એના નિયમ અનુસાર જો થાય તો એ પરિપૂર્ણ ફળને આપે છે। બીજી વાત કે આજે બાળપણમાં નાની નાની બાલિકાઓની પાસે આજે વ્રત કરાવવામાં આવતા હતા ને, એની પાછળનો અત્યારના સમય પ્રમાણે જો વાસ્તવિક અર્થ જોઈએ ને તો એનો અર્થ એ છે કે કદાચ એનું ફળ સારો પતિ એટલે શું, કઈ રીતે આપણે નક્કી કરીએ કે આ સારો છે ના મોળો છે, પણ દીકરીનું આચરણ એવું હોય ને તો ઓટોમેટિક પતિ સારો થઈ જાય, આખું ઘર એનું થઈ જાય। એ સમયમાં આપણી આ જે સંસ્કૃતિમાં પરંપરા છે કે નાની દીકરી હોય ત્યાંથી એને આ વ્રત કરે એટલે કે એમાં ભૂખ્યું રહેવાનું આવે, પછી એમાં જાગરણ આવે, આવું શું કામ? એટલા માટે આ પરંપરાઓ પાડવામાં આવી કે એને બાળપણથી જો આ બધું સહન કરવાની ટેવ હોય, જરૂર પડે તો એ રાત્રિએ જાગરણ કરી શકે, જરૂર પડે તો આખો દિવસ એ ભૂખી રહી શકે, આવી ટેવ એટલે પાડવામાં આવે જેથી કરીને સાસરે ગયા પછી એના સાસુ સસરા કોઈ હાજા માંદા હોય આખી રાત એની પાસે જાગવાનું થાય તો એ જાગી શકે। કદાચ કઈ સેવામાં કઈ એવી મુશ્કેલી જીવનમાં આવે, આખો દિવસ ખાવાનું ન મળે તો બિંદાસ રહી શકે, એટલે બાળપણથી આ વ્રત છે એ કરાવવામાં આવતા, કે જેથી કરીને એમ કહેવાય કે જ્યારે પહેલેથી ટેવ પડી હોય ને તો વાંધો ન આવે। જો તમે ક્યારેક ક્યારેક હાલીને જતા હો ને તો પછી ક્યારેક ગાડીમાં પંચર હોય તો કાંઈ વાંધો નહીં, હાલીને વ્યા જાય, પણ કોઈ દી આમ પૃથ્વી પર પગ ન મૂક્યો હોય, ખાટલેથી પાટલે ફરતા હો અને પછી ગાડીનું પંચર થાય તો પછી કોકને ગોતવા પડે, એ બાબુ મને મૂકી જાવ ને, એ ભાઈ મને મૂકી જાવ ને, કાં તો રિક્ષાની રાહ જોવી પડે, આવે પછી જઈ, આવું થાય ને, પણ થોડી થોડી ટેવ હોય તો આ મુઠ્ઠી વાળીને ભાગ્યા। એટલે આપણી સંસ્કૃતિની એક એક વસ્તુ છે ને એ બહુ સમજણ સાથે એને ધર્મનું નામ આપવામાં આવ્યું છે, એટલે એના ઉપર કદાચ રિસર્ચ ન કરીએ અને એનું અનુકરણ કરીએ ને તો એ સરવાળે આપણને ફળ આપે છે। એટલે આ પરંપરાઓ હતી કે બાળપણની અંદર આ બધા વ્રત કરવામાં આવતા હતા।